એક જય વિરાય ની પ્રાર્થના કરો ત્યારે તમને ભગવાન જીવતા રાખે કે પ્રભુ તમે સામે બેઠા છો, તમારા પ્રભાવે આજે મારે તમારી પાસે આટલી પ્રાર્થના કરવી છે. અને પ્રાર્થના કરતી વખતે તમારે પ્રભુને કહેવા, શું બોલો? દેવ ગુરુ બોલો. અને અમે શું બોલીએ? દેવ ગુરુ કૃપા, કૃપા બોલીએ. બરાબર. તપસ્વીઓને જ્યારે પણ હવે જેમ જેમ આ તપમાં આગળ વધશે ને, અને આજુબાજુ સુરત ને બધાને ખબર પડશે એટલે વોટ્સએપ પર આવશે. સાતામાં અમે અમદાવાદમાં જયારે સિદ્ધિ તપને માસ કમન કરાવીએ એટલે ઓલા લોકો શું લખે ખબર? વોટ્સએપ પર DGDP. ગુજરાતી ને અંગ્રેજી ના બે ના કચ્ચું પર કરી રહ્યા છે. આ દેવ ગુરુ પાસે હું તમને પૂછું છું, ખાલી દેરાસર ઉપાસરી ને પપ કરો ત્યારે જ હોય કે દુકાને ઘરે અને બહાર ગામ ગયા હો ત્યારે પણ? દરેક વખતે તમારા ઘરવાળા તમને ફોન કરે તમે બહાર હો ત્યારે, ત્યારે તમને પહેલો પ્રશ્ન શું કરે? કેમ છો? તમે શું કરો? દેવગુરુ પસાય બોલીએ. કેટલા જણ બોલે દેવગુરુ પસાય? હું એટલું જ પૂછું છું, બોલાય કે ના બોલાય? ભગવાન પર નો વિશ્વાસ ઉભો કરવા. અને એક વખત જો દેવ અને ગુરુ પર શ્રદ્ધા આવી ગઈ ને, ફરીથી કહું છું, એક ડોક્ટર, એક વકીલ, એક પોલીસ, એક પ્રોફેસર ઉપર જે શ્રદ્ધા છે એના કરતા અનંત ગણી શ્રદ્ધા જે દિવસે દેવ અને ગુરુ પર આવી જશે ને, તે દિવસે તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. 2009 સાલમાં ગચ્છાધિપતિની મિશ્રામાં મુંબઈ મુલુંડમાં 1224 સિદ્ધિ તપ થયા. રેકોર્ડ. કોઈ એક સંઘના નેજા હેઠળ 1224 સિદ્ધિ તપ. પહેલી બારી ગઈ અને એક બેનને તપ કરવો તો તપ કરતા પહેલા એને પેટમાં દુખાવો તો એટલે ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા. ડોક્ટરે કીધું, બેન તમારા પેટમાં ગાંઠ છે, ઓપરેશન કરવું પડશે. બેનના ભાવ હતા કે મારે સિદ્ધિ તપ કરવો છે. જો ઘરમાં વાત કરી તો ખતમ, ખેલ ખતમ. ઘરનો એક સભ્ય મને સિદ્ધિ તપ કરવા નહીં દે. આમાંના ઘણા એ ઘણા બહેનોએ જેને વર્ષી તપ કર્યા એને આ 24 જીન દીક્ષા તપ કરતા અટકાવ્યા. રેવા દે, રેવા દે, હજી હમણાં તો વર્ષી તપ કર્યો છે, પૂરા 2 મહિનાના પાયણા નથી થયા, બસ તારે તો તપ સિવાય બીજું કઈ દેખાતું જ નથી. અટકાવ્યા છે કે નથી અટકાવ્યા? સારું, હવે દીપક એકાશ્રમમાં અટકાવતા નહીં, ખાવાનું છે એમાં એક ટાઈમ અટકાવો છો. તમે તપ કરતા નથી ને કોઈ કરતું હોય તો તમે એને અંતરાય કરો છો. એની સામે એવા પણ જોયા છે કે જેને પ્રેરણા કરી હોય, ખાવાનું તો આખી જિંદગી છે, આવા મારા સાહેબ આવ્યા છે, કરી લે કરી લે. અમારા ગચ્છાધિપતિ નિશ્રામાં અમદાવાદની અંદર 84 વર્ષના માજી હતા, કયા રોગ નતા, બાયપાસ કરાવી દીધું હતું, કેન્સર ગાંઠ હતી એનું પણ ઓપરેશન કરાવ્યું હતું, એનું ડાયાબિટીસ હતી હતું, એને વર્ટિગો હતો. આવા 4 મહારોગની વચ્ચે પણ એ માજીએ, ભગવાન નગરના ટેકરાના એ માજીએ સિદ્ધિ તપ રમતા રમતા મુલુંડના શ્રાવિતા સિદ્ધિ તપ કરવા ગયા એ પહેલા એને ડોક્ટરને બતાવ્યું, એક્સરે પડાવ્યો, ગાંઠ મુંજાઈ ગયા. એક બાજુ સિદ્ધિ તપ કરો, બીજી બાજુ પેટની ગાંઠ. ઘરમાં કોઈને એને કીધું નહોતું. આ એટલા હોશિયાર હોય, જો એને કરવું હોય ને તો તમને ખબર એ નહીં પડવાની. ભલું હશે તો કોકના ઘરની અંદર તપ ચાલતો હશે. અમારા મુંબઈની અંદર ગોરેગામમાં એક બેન આવ્યા, મને કહે કે મારે કરવો છે, પણ શ્રાવક ના પાડે તો મારા ઘરે પધારો ને એમને સમજાવવા. મેં કીધું તારી ભલી થાય, હું તારા ઘરે આવું કે તારે એને લઈને મારી પાસે આવ. આ તો જાણે મારે ઘરે છે એટલે હોમ ડિલિવરી, બધે ઘરે ઘરે મારે ફરે. માર્કેટમાં કઈ તમે આવ્યા નહીં? મને કે મારા જ 5 બારી તમને નહીં, શ્રાવકને પણ ખબર નથી પડવાની. મુંબઈ છે ને,
ઓલો હવારમાં વેલી ગાડી પકડીને નીકળી ગયો અને હાંજે આવે. તમે કીધું એમ કોઈ કોઈનો ભાવ પૂછતું નથી, એને ચોવી અડકાતો હશે, એને ખાઈ લીધું હશે. અને અસ્રાવિકા બહેનોને કપ કરવો હોય તો ગાલ પર તમાચા મારીને ગાલ લાલ રાખે છે. હ ત્રીજી ને ચોથી બારીમાં જરાય વીકનેસ ન આવે, આવે ઓલો આવે ને ત્યારે આમ પપ પાવડર લાલી પાલી કરીને એવા બેસી જવાનું. ઓલા લાગે જ નહીં કે એને તપ ચાલે છે. મેં કીધું ઓકે, રવિવાર કે રવિવાર આવે કે ન આવે તમારા ઘરે, કે રવિવારે ઓલાનો ધંધો ચાલે કે આવે, તો ત્યારે શું તમે બાનું આપો? એ જમવા દેશે તમને પૂછે નહીં. એને એટલો સરસ શું આ લોકોને જો કરવું હોય ને આપણે કોઈ રસ્તા એમને સુજાડવાની જરૂર નથી. એ કે રવિવારે એમ કહી દો કે મોટા મહારાજ આવ્યા છે, દર રવિવારે અલગ અલગ તપ કરાવે, એકવાર દીપક એકાશનું હતું, એકવાર આંબેલ હતું, એટલે મારે બધા તપ ચાલે છે. અને ઓલો બોલો બિચારો બોલો પટ્ટા હે બહુ સરસ સાતામાં હાજર પતી ગયું. પાંચ બારી મેં કીધું હવે બાસી, કે હવે ત્રણ બારી રહી છે ને, આજે ઘરે જઈને કહી ગઈશ કે સાહેબના કૃપાથી અને તમારી સંમતિથી છઠ્ઠી બારીમાં હવે એને ના પાડવાના. કિનારે આવી ગયા, કિનારા આ કિનારે આવી ગઈ ના, હવે ડૂબવાની ના હોય. આ રસ્તા જો છે ને આવા બધા બેઠા હોય અમારે ત્યાં.